નમસ્કાર ઓગસ્ટ માસના રંગપુર ન્યૂઝમાં હું રિયા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ શાળાના સમાચારની. શાળાના ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો ભરતભાઈ ગાવિત અને સુરેશભાઈ પટેલ દ્વારા શાળામાં બાળકો માટે લોન રોપણી કરવામાં આવી, જેથી જ્યારે પણ શાળા શરૂ થાય અને બાળકો શાળાએ આવે ત્યારે બગીચાની મજા માણી શકે. કોરોના મહામારી વચ્ચે સરકારના નીતિ નિયમ મુજબ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી. ગામના સરપંચ શ્રી છગનભાઈ ગોયાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો. ગામના કુલ 30 જેટલા આગેવાનો ધ્વજ વંદનના કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે હાજર રહ્યા. નવસારી જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબ દ્વારા શરૂ કરેલ નવતર પ્રયોગ પરથી છે ઉત્થાન માટે રંગપુર શાળા દ્વારા કુલ 140 કિલો પસ્તીનું દાન કરવામાં આવ્યું. હું નસીમા શેખ, ઉપ શિક્ષક રંગપુર પ્રાથમિક શાળા, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. નવસારી જિલ્લાના માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબ દ્વારા શરૂ કરેલ પસ્તી સે પુનરુત્થાન એક નવીન અભિગમ છે, જેમાં રંગપુર કેન્દ્રોની શાળા એક કંસારિયા પ્રાથમિક શાળાના કુલ 25 કિલો અને રંગપુર પ્રાથમિક શાળાના 140 કિલો એમ કુલ 165 કિલો પસ્તી અમે આજે જમા કરાવવા જઈ રહ્યા છીએ. અને અમે માનનીય રોહિતભાઈ ચૌધરી સાહેબને ખાતરી આપીએ છીએ કે જ્યારે પણ આવો કોઈ નવીન અભિગમ જે લોકહિતમાં હોય ત્યારે રંગપુર પ્રાથમિક શાળા પોતાનું યથાયોગ્ય યોગદાન આપશે. આભાર. રોટરી ક્લબ ઉદનાના પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ નાયક અને પરિવાર દ્વારા બાળકોને આશરે 500 જેટલી નોટબુકનું દાન કરવામાં આવ્યું, જે બદલ શાળા પરિવાર એમનો આભાર વ્યક્ત કરે છે. આ હતા ઓગસ્ટ માસના રંગપુરના સમાચારો. વધુ માહિતી માટે રંગપુર શાળાની વેબસાઇટ રંગપુર પ્રાઇમરી સ્કૂલની મુલાકાત લેવા વિનંતી. થેન્ક યુ.